सब्सक्राइब करो आ चैनल ने। संध्या, आ मारा परिवार ना वंश परंपरागत कड़ला छे। मेरा दा भाभी ना हाथ में आवाज कड़ा जोया था, तेरे एमने मने बधी अपना परिवार ना रिवाजों नी वात करी। એટલે તું મને જોઈને નહીં, મારા પરિવારને જોઈને ખુશ થઈ છે એમ જ ને? ના હો, શ્યામભાઈ અને રાધા ભાભીને મળતા પહેલા આપણે મળ્યા છીએ, યાદ છે? સોરી સોરી સંધ્યા, મેં રાજભાઈ સાથે બધી જ માહિતી મેળવી લીધી છે, બસ હવે શ્યામભાઈના લગ્ન થઈ જાય એટલી જ રાહ જોઈ રહ્યો છું। પૂજારી કાકા મને એ જ ઘડીએ તારી ઓળખાણ આપી દીધી હતી અને એમાં ઉમિયાના ચરણોમાં મનોમનથી તને માંગી લીધો હતો। હા, માંગવાની વાત પરથી મને યાદ આવ્યું કે જે વાતને હું ટાળતો હતો ને, એ વાત મારે અભ્યાસ કરવાની છે। હા, જે રાધા ભાભીને હું વચન આપી ચૂક્યો છું। સંધ્યા, મારે શહેરમાં હોસ્ટેલમાં રહીને ભણવું પડશે, તું શું કહે છે? તારી જુદાઈનો ગમ જરૂર લાગશે, પણ વિયોગ વેઠવાથી પ્રેમની ગાંઠ મજબૂત થાય છે અને પરિવારની ખુશીમાં જ આપણી ખુશી છે। સંધ્યા, એક વાત કહું તને, હું કોલેજમાં ભણવા જાઉં છું, ત્યાં રૂપાળી રૂપાળી નખરાળી ચુલબુલી છોકરીઓ હોય છે, કદાચ કોઈ છોકરી પર મારું દિલ આવી ગયું તો? મને મારા સુરજ પર પૂરેપૂરો વિશ્વાસ છે, એમ પણ દિવસભર ગમે ત્યાં ગયેલો સુરજ છેવટે સંધ્યાની ગોદ। અમારા ગામડાના ખેતરમાં આવા લાલ લાલ ટમેટા ખૂબ જ સુંદર થાય છે, આની લાલ લાલ પિચકારી કોઈ એવી જગ્યાએ લાગી જાય ને તો છોકરી કોલેજમાં આવવાનું બંધ કરી દે। છોકરાઓ, આ મજાક છે, હા, રેગિંગ નથી, સોરી।